નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેકે ટ્યુશન ક્લાસીસમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોશું ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 3 નું, સ્વાધ્યાય નંબર 3.6 નો મેઇન પ્રશ્ન નંબર 2 નો બીજો એક્ઝામ્પલ, કે જેની રકમ આ પ્રમાણે આપેલી છે. બે સ્ત્રી અને પાંચ પુરુષો સાથે મળીને એક ભરતકામ 4 દિવસમાં પૂરું કરી શકે છે. જો 3 સ્ત્રી અને 6 પુરુષોને તે જ કામ સોંપવામાં આવે તો તે કામ 3 દિવસમાં પૂરું કરે છે. તો એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ પૂરું કરતા કેટલો સમય લાગે અને એક પુરુષને સ્વતંત્ર રીતે કામ પૂરું કરતા કેટલો સમય લાગે? હવે અહીંયા શોધવાનું છે, એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ પૂરું કરતા કેટલો સમય લાગે અને એક પુરુષને સ્વતંત્ર રીતે કામ પૂરું કરતા કેટલો સમય લાગે? તો આપણે ધારશું જે શોધવાનું છે તે જ. એટલે ધારો કે એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ પૂરું કરતા x દિવસ લાગે અને એક પુરુષને કામ પૂરું કરતા y દિવસ લાગે છે. તેથી આને આ પણ લખી શકાય કે એક સ્ત્રી દ્વારા એક પુરુષ દ્વારા હવે બંને સાથે મળી કામ કરે છે એટલે બંને નો સરવાળો થશે. એટલે સમીકરણ આ રીતે બનશે, 2x + 5y બરાબર 4 દિવસમાં પૂરું કરે છે એટલે આવશે 1/4 અને સમીકરણ નંબર 1 કહી દઈ. આવી જ રીતે બીજું આપણને આપેલું છે કે જો 3 સ્ત્રી અને 6 પુરુષો, તો 3 સ્ત્રી દ્વારા થતું કામ, તો 1 સ્ત્રી દ્વારા થતું કામ બરાબર 1/x, તો 3 સ્ત્રી દ્વારા થતું કામ બરાબર 3/x. વેમાં આ રીતે લખવાની જરૂર નથી, ડાયરેક્ટ તમે સમીકરણ બનાવી શકો. 3/x, એવી જ રીતે 6 પુરુષે, તો 1 પુરુષ દ્વારા થતું કામ બરાબર 1/y, તો 6 પુરુષ દ્વારા થતું કામ બરાબર 6/y અને એને સમય લાગે છે 3 દિવસ. એટલે સમયગાળો આવશે એ છેદમાં આવશે 1/3. તો આ રીતે સમીકરણ નંબર 2. હવે આપણે અગાઉના વિડીયોમાં જોયેલું 3.6 એનો મેઇન પ્રશ્ન નંબર 1, કે યોગ્ય આદેશ વડે નીચેના જે સમીકરણો આપેલા છે તેને આપણે સુરેખ સમીકરણમાં પહેલા રૂપાંતરિત કરવા પડે અને ત્યાર પછી બેઝિક 3 રીત હતી, લોપ આદેશ અને ચોકડી ગુણાકાર, તેમાંથી કોઈ પણ રીતે દાખલો સોલ્વ કરી શકાય. હવે અહીંયા ચલ છે તે છેદમાં છે એટલે આપણને ખ્યાલ આવે કે આપણે યોગ્ય આદેશ વડે પહેલા અને સુરેખ સમીકરણમાં ફેરવવા પડશે. તો અહીંયા આપણે આદેશ લઈશું 1/x = a અને 1/y = b. હવે ઉપરના જે સમીકરણો છે તેમાં 1/x દેખાય ત્યાં a અને 1/y દેખાય ત્યાં b મૂકી શકાય. તો આ રીતે સમીકરણ બનશે 2a + 5b = 1/4. અહીંયા લસાઅ લેવાય તો 8a + 20b = 1 અને સમીકરણ નંબર કહી દે 3. તેવી જ રીતે બીજા સમીકરણનું સ્વરૂપ આ રીતે આવશે 3a + 6b = 1/3. અહીંયા લસાઅ લઈએ તો 9a + 18b = 1 અને સમીકરણ નંબર 4. હવે સમીકરણ 3 અને 4 ને કોઈ પણ રીતે સોલ્વ કરી શકાય, આપણે લોપની રીતે સોલ્વ કરીશું. તો લખવાનું સમીકરણ 3 અને 4 નો લોપ લેતા. હવે અહીંયા લોપ લેવો હોય તો સમીકરણ જે 3 છે એને આપણે 9 વડે અને સમીકરણ 4 છે તેને 8 વડે ગુણવું પડશે. એટલે આને આપણે 9 વડે ગુણી તો 8 + 72a, 20 + 180b બરાબર 9. સમીકરણ 4 ને 8 વડે ગુણવું પડશે એટલે 8 + 72a +
Thank you, dear friends.